नमस्ते विद्यार्थी मित्रों, केम छो? आज आपणे धोरण 3 गुजराती माध्यम विषय गणित प्रकरण 9 केटला वखत जोईशुं। गईकाले आपणे जोयुं अगाउ के आपणे गणतरी केवी रीतना करीए छीए, तो आपणे जाण्युं के गुणाकार के पुनरावर्ती सरवाळानुं स्वरूप छे। तमे सरवाळो करो के ए 5 ने 5 वखत सरवाळो करता 25 आवे छे, अने 5×5 करता पण 25 જ જવાબ આવે છે, એ પણ આપણે જોયું। બીજું કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણવાથી તેની તે જ સંખ્યા આપણને મળે છે, અને કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવાથી જવાબ શું આવે છે, 0 આવે છે, તે આપણે જોયું। ત્યારબાદ આપણે પ્રાણીઓના પગ ગણતા પણ શીખ્યા કે કોઈ પણ વસ્તુ આપણે ગણવી હોય તો એને ટૂંકી રીતે કેવી રીતના ગણાય તે વિશે આપણે શીખ્યા, અને ત્યારબાદ આજે આપણે ગુણાકારના દાખલા શીખવા હોય તો આપણને આંખ આવડવા જરૂરી છે, ઘડિયા આપણને આવડવા જરૂરી છે। તો આજે આપણે એવા જ 1 થી 10 ના ઘડિયા વિશે શીખીશું કે આપણા પાઠ્યપુસ્તકના પાન નંબર 126 પર 2 નો ઘડિયો આપેલો છે, તે આજે આપણે શીખવાના છીએ। ઘડિયા આવડશે તો જ આપણને ગુણાકારના દાખલા ફાવશે। તો આજે મેં બોર્ડ પર લખ્યું છે કે ઘડિયા બોલો અને લખો, તો તમારે આ ઘડિયા મારી સાથે બોલવાના છે કે 1 એકા 1, 1 2 2, 1 3 3, 1 4 4, 1 5 5, 1 6 6, 1 7 7, 1 8 8, 1 9 9, 1 11 10. એવી રીતના તેનો ઉપયોગ 2 મીંડા હોય અને તે એક જ બોક્સમાં હોય તો 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 5, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20. તો આ ઘડિયામાં આપણે જોયું કે 2 2 ના અંક આપણે ગણ્યા કે 2 મીંડા હોય આપણા પાઠ્યપુસ્તકમાં 2 ચકલી 1 વાર તો શું આવે, 2, 2 ચકલીઓ 2 વાર તો કેટલી ચકલી થાય, 4, એ મુજબ ઘડિયો આપેલો છે। હવે આપણે 3 નો ઘડિયો જોઈશું, 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 4 5, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 8 30, 4 નો ગુણી, 4 એકા 4, 4 2 8, 4 3 12, 4 6 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36, 4 8 40, 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 6 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9
पचास, दस छा साठ, दस सत्ता सित्तेर, दस अठा एसी, दस नवा नेवू, दस दहन सौ। तो हवे आपणे आ घड़िया जोईए। हवे विद्यार्थी मित्रों आपणे घड़िया में जोईशु के बे छ केटला थया बार, के आपणे छ ना घड़िया में जोईशु के छ गुण्या बे केटला थया तो पण बार थया। दाखला तरीके त्रण पाछा पंदर जवाब आवे छे। हवे आज त्रण गुण्या पांच पण पांच गुण्या त्रण पांच ना घड़िया में पण शुं जवाब आवशे पंदर। जेम के पांच गुण्या त्रण बराबर पंदर एम त्रण गुण्या पांच बराबर पंदर। बीजु बे नवा अढार। हवे आपणे नवना घड़िया में जोवानुं छे के नवे दू केटला थाय छे। तो नवे दू पण केटला थाय अढार। तो कोई पण संख्यानो गुणाकार आपणे उलट सलट करीने एकाना घड़िया में जोईशुं तो તે એક સરખો જ આવે છે। તેનો જવાબ કેવો આવે છે? એક સરખો। હમણાં આપણે જે ઘડિયા જોયા એ તમારે ઘરે વાંચન કરવાનું છે અને મૌખિક તમારે મુખપાઠ કરવાના છે। હવે આપણા પાઠ્યપુસ્તકના પાન નંબર 127 પર જુઓ તમે મારી સાથે તમારે કેટલી ખાલી જગ્યા પૂરવાની છે એ પણ ઘડિયાની મદદથી પૂરવાની છે। તો શું છે? મારી સાથે કૂદો। તરુ દેડકો એક વખતમાં ત્રણ પગલા કૂદે છે। તરુ કઈ કઈ સંખ્યા ઉપર કૂદતો કૂદતો જશે? તો આપણે અહીંયા પગલા બનાવ્યા છે। તો આ પગલા તરુ દેડકો એક વખતમાં ત્રણ પગલા કૂદે છે। તો હવે આપણે જોવાનું છે કે તરુ દેડકો કૂદવાનું શરૂ કરે છે તો ઝીરો થી ત્રણ પર કૂદે છે। તો ખાલી જગ્યા શું થશે? એક વખતમાં ત્રણ પગલા કૂદ્યો તો એક ફરી ત્રણ। તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતના બોક્સ આપેલા છે, મેં નીચે ખાલી જગ્યા બનાવી છે તો તમારે તે ખાલી જગ્યા લખવાની। બીજું કૂદકો કે કરી
ભરતા ભરતા તરુ દેડકો ત્રણ ત્રણ ડગ મારતા જુદી જુદી સંખ્યાઓ ઉપર આવે છે। હમણાં આપણે જોયું કેટલા પગલાનો કૂદકો આપણે જોયો, તો તરુ દેડકો દર વખતે ત્રણ ડગલા મારતો હતો, ત્રણ પગલા કૂદતો હતો। હવે આપણે ચાર પગલા સાથેનો કૂદકો જોઈશું કે એક સાથે ચાર પગલા કૂદવાથી આપણે કઈ સંખ્યા ઉપર આવીએ છીએ। તો પહેલી વખતમાં આપણે 0 થી 4 એટલે પહેલો કૂદકો આપણો ક્યાં આવે છે, 1 6 4 ઉપર આપણો કૂદકો આવે છે। બીજા આપણે ચાર પગલા ચાલતા 1 2 3 4 તો બીજી વખત ચાલતા આપણે ક્યાં આવીએ છીએ, 8 ઉપર, મતલબ કે 2 4 8। ત્રીજી વખતના પગલા ભરવાના છે આપણે 4 1
તમારે ભરવાના છે. તો 1 7 7 2 7 14 તો તમે બીજી વખત 7 ઉત્કા કરશો ત્યારે તમારો જવાબ શું આવશે 14 3 7 કેટલા આવશે 21 4 ગુણ્યા 7 ચોથો કૂદકો તમે લગાવશો તો તમે કયા અંક ઉપર આવશો તો 28 ના અંક ઉપર આવશો ત્યાર પછી છે 5 ગુણ્યા 7 તો 5 7 35 પછી આવશો 6 ઉપર તો 6 વખત 7 પગલા ભરતા તમે ક્યાં આવશો 6 7 42 સાતમી વખત 7 ડગલા ભરતા તમે પાછા ક્યાં આવશો તો 49 ના તુક્કા પર આવશો 8મી વખત 7 ડગલા તમારે ભરવાના છે તો 8મી વખત 7 ડગલા ભરતા તમે ક્યાં આવશો તો 8 7 56 ના તુક્કા પર આવશો 9મી વખત 7 તુક્કા મારતા તમે કયા અંક ઉપર આવશો તો 9 7 63 ના અંક ઉપર આવશો 10 ગુણ્યા 7 10 નો કૂદકો મારતા 10 7 70 70 ના અંક ઉપર તમે આવશો 11 ની વખત તમે કૂદકો મારશો એટલે તમે ક્યાં આવશો 11 7 77 ના અંક ઉપર તમે આવશો આમ તમે આગળ 12 ના અંક ઉપર કૂદકો મારશો તો ક્યાં આવશો તમે 12 7 84 ના અંક ઉપર આવશો ત્યારબાદ 13મો કૂદકો 7 ડગલા આગળ વધતા તમે ક્યાં આવશો તો 91 ના ડગલા પર આવશો 14મી વખત 7મો કૂદકો મારતા તમે ક્યાં આવશો 14 7 98 ઉપર આવશો અને 5મી વખત 7 ડગલા પગલા આગળ વધતા 15 7 105 ઉપર તમે આવશો આમ તમે પગલાની મદદથી કૂદકા મારતા મારતા પણ ઘડિયાળ શીખી શકો છો અને તેની ખાલી જગ્યાઓ પૂરી શકો છો આજે મેં તમને કેટલીક ખાલી જગ્યા બોર્ડ ઉપર શીખવાડી અને કૂદકા મારીને પગલા કેટલા આગળ વધ્યા તે મેં બતાવ્યું તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ મુજબ ખાલી જગ્યાની નોંધ કરશો થેન્ક યુ